આજે હું રાજકોટમાં એક એવી જગ્યા આવી ગયો કે જે હવે અત્યારનું ફૂલ લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં છે. રાજકોટમાં સૌથી જાજી વોલપેપરની વેરાયટી તમને જોવા મળશે. તમે તમારો ફેમિલી ફોટો આપો તો એનું તમને વોલપેપર એ લોકો બનાવી આપે છે. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે હું રાજકોટમાં એક એવી જગ્યા આવી ગયો કે જે હવે અત્યારનું ફૂલ લેટેસ્ટ ટ્રેન્ડિંગમાં છે. હવે કલરનો જમાનો ગયો, મેજોરિટીને ખબર છે. હવે લોકો વોલપેપર લગાવે છે, જેને ખરેખર બહુ હાઈફાઈ મકાન બને છે અત્યારે. અને ઘણાને શોખી હોય છે બેડરૂમમાં પાછળ વોલપેપર લગાવવાનું. આજે હું એક એવા જ શોરૂમે આવી ગયો કે જ્યાં તમને એમ કહી શકાય કે રાજકોટમાં સૌથી જાજી વોલપેપરની વેરાયટી તમને જોવા મળશે. અને આજે અત્યારે હું એક્ઝેક્ટ લોકેશનની વાત કરું, દુકાનનું નામ છે શિવ ડેકોર વોલપેપર. આ તમને જે ઉપર બોર્ડ દેખાય અને એક્ઝેક્ટ લોકેશન ટાગોર રોડ ઉપર, આ સામે જ એક્ઝેક્ટ સામે વન દ્વારિકા એપાર્ટમેન્ટ છે એની એક્ઝેક્ટ સામે જ છે શિવ ડેકોર ટાગોર રોડ ઉપર. વિરાણી ચોકથી થોડેક જ આગળ, વિરાણી ચોકથી આ બાજુ વિરાણી ચોક છે, ત્યાંથી થોડેક જ આગળ છે એટલે વિરાણી ચોક, અને આ બાજુ ભક્તિનગર સ્ટેશનનું સર્કલ છે, એ બેની વચ્ચે છે શિવ ડેકોર વોલપેપર. અહીંયા અંદર એ ટુ ઝેડ વોલપેપરની વેરાયટી છે. એમાં તમે રજવાડી પેટર્ન કહો, એમ્બોઝવાળી પેટર્ન કહો, અથવા તો આપણે જે નેચરલ ઓલું જે આપણે ગ્રીનરીવાળી છે એવી એવી પેટર્નું છે. અને એના સિવાયનું એ તમને કસ્ટમાઇઝેશન એ લોકો વોલપેપર બનાવીને આપશે. તમે કોઈ પણ વસ્તુનો ફોટો આપો, તમે તમારા બિઝનેસનો લોગો આપો, કાંઈ પણ વસ્તુ તમે આપો, મારે આવી ડિઝાઇનનું વોલપેપર જોઈએ તો એવી ડિઝાઇનનું વોલપેપર તમને એ લોકો બનાવીને આપશે. એટલે કસ્ટમાઇઝેશન વોલપેપર એ તમને અહીંયા મળી જાય. હવે આપણે અંદર જઈએ અને એ લોકો પાસે કેટલીક રેન્જ છે અને મેક્સિમમ ટ્રાય કરીએ તમને બતાવવાની, કેમકે અંદર ઘણી બધી પેટર્ન પડી છે. મેક્સિમમ ટ્રાય કરીએ તમે બને એટલી પેટર્ન બતાવી, એની વાત 600-700થી લઈ અને એની વોલપેપરની રેન્જ ચાલુ થાય છે. અને કઈ રીતે છે બધી માહિતી આપણે અંદર જઈએ અને સેટ પાસેથી જાણશું. હા ભાઈ, જે આપણને એની પાસેથી જ આપણે માહિતી લઈ આપણને એ ટુ ઝેડ માહિતી આપશે. હવે આપણે સાહેબ અહીંયા વોલપેપર જ રાખો છો ને, ખાલી વોલપેપર? હા, વોલપેપર છે, કાર્પેટ છે, પડદા છે, ડિજિટલ બ્લાઇન્ડ છે, રોલર પડદા છે, ઝેબ્રા પડદા છે, જે ઓફિસને અત્યારે જે યુઝ કરે છે બધા એ ટાઈપના પડદા બધા. ઓકે, બાકી વોલપેપરની વેરાયટી આ તમને જે પાછળ આખી આખી જે રેક દેખાય અથવા તો ઘોડો દેખાય એની અંદર તમને જેટલા આલ્બમ દેખાય, એક એક આલ્બમની અંદર એપ્રોક્સ મિનિમમ 150-200 ડિઝાઇન એક આલ્બમમાં છે. એક આલ્બમ અને આ મિનિમમ 100થી ઉપરના આલ્બમ છે બધા. બરોબર છે, એટલે એટલી વેરાયટી પડી છે, એમાંથી તમે કોઈ પણ ચૂઝ કરો અને જેવો ચૂઝ કરો આલ્બમ એ પ્રમાણે એનો રેટ હોય. હવે એમાં વોલપેપરમાં ભાવ કઈ રીતે હોય, ફૂટ ઉપર હોય કે આખો રોલ આવે? કઈ રીતે રોલ આવે છે? 57 સ્ક્વેર ફૂટનો રોલ આવે, 45-50 સ્ક્વેર ફૂટ કામ આપે જનરલી. રેગ્યુલર દિવાલ હોય છે, ઘરની બધાની હાઇટ રેગ્યુલર હોય, 8.5-9 ફૂટ હોય છે. બરોબર, એટલે એમાં એક રોલમાં છે ને 5-5.5 ફૂટ જેવું કામ આપી દે એક રોલ. બરોબર, એક રોલ જે 5-5.5 ફૂટ કામ આપે. હા ચોક્કસ. ઓકે, એટલે કોઈને આજ માની લો આપણી દિવાલ છે આવડી આખી દિવાલ અને આમાં વોલપેપર લગાડેલું જ છે, તો આવડી આખી દિવાલમાં દિવાલની સાઈઝ કેવડી છે? દિવાલની સાઈઝ 15 ફૂટ છે. 15 ફૂટમાં 3 રોલ લાગે. બરોબર, એટલે આ 3 રોલ આની અંદર મારેલા છે. ઓકે, એટલે 3 રોલ લેવા પડે તમારે આવડી સાઈઝ 15 ફૂટની દિવાલ. રેગ્યુલર ઘરમાં બધે 10 ફૂટ હોય, વધીને 12 ફૂટ, કોઈ મોટી રૂમ હોય કે એ રીતે હોય તો 12 ફૂટ વધીને આવે છે, 15 ફૂટ હોય. બરોબર, એટલે એક દિવાલમાં 2-3 રોલ આવે. ઓકે, એક આખી દિવાલ કવર કરવી હોય તો 2-3 રોલ લાગે. બાકી કોઈ ડિસ્પ્લે હોય તો એમાં એક રોલ એ થઈ જાય, પણ એ તો અમે અહીંથી સિલેક્શન થઈ જશે પછી અમે રૂબરૂ સાઇટ ઉપર જઈને માપ લઈ છે ને એ બધું કોટેશન ને બધું કમ્પ્લીટ કરી આપશે. બરોબર છે, કોઈને ઘરે લગાડવું છે તો પછી તમે અહીંથી ત્યાં જઈને લગાડી દો ઘરે જઈને? હા, અહીંથી જ બધું અરેન્જમેન્ટ થઈ જશે, ખાલી એ પાર્ટી અહીં આવીને સિલેક્ટ કરવાનું છે. સિલેક્શન થઈ જશે ને એટલે એ ડિઝાઇન પ્રમાણે અમારે દિવાલમાં માપ લેવું પડે, પન્ના ગોઠવવા પડે. બરોબર, એટલે રૂબરૂ જઈને માપ લઈ છીએ અને કોટેશન આપી છીએ, ફાઇનલ થાય એટલે 4-5 દિવસ અથવા તો હાજરનો રોલ સિલેક્ટ કરેલા હોય તો 1-2 દિવસમાં લગાડી દે. બરોબર, પછી લગાડવાનો એક્સ્ટ્રા ચાર્જ થાય? હા, લગાડવાનો એક્સ્ટ્રા ચાર્જ હોય છે, એક રોલના 400 રૂપિયા એ રીતે હોય છે. પછી જે ટાઈપનું કટિંગ હોય, પ્લેન દિવાલ હોય, એના ઉપર આધાર રાખે છે, આખું છે, નજીક છે. બરોબર છે, મિનિમમ એક રોલના 400, એક રોલના એટલે આખી દિવાલમાં તમારે 3 રોલ લાગે તો 1200 રૂપિયા. હા, 1200 રૂપિયા. હા, પ્લસ અને છતમાં બી લાગે છે વોલપેપર. ઘણા જે POPમાં ડિઝાઇન પાડી એમાં મેઇન સેન્ટરની જે ડિઝાઇન હોય એમાં અત્યારે કસ્ટમાઇઝ વોલપેપર છે અથવા તો સ્ટ્રક્ચરવાળા વોલપેપર છે, 3D વોલપેપર છે, એ બધા POPમાં યુઝ કરે છે. એનો ચાર્જીસ એ પ્રમાણે હોય કેવડું કામ છે એ રીતે.
ઓકે, એટલે એ ટાઈપને તમને મળી જાય, પ્લસ આપણે કસ્ટમાઇઝેશન વોલપેપર તમે કંઈક બનાવી આપો. હા, કસ્ટમાઇઝેશન વોલપેપર શું એમાં એવું છે કે કોઈ બિઝનેસને લગતું કોઈ, અથવા તો એક્ઝામ્પલ તરીકે આપણે સાયકલની કોઈ બ્રાન્ડ નવી શરૂ થઈ હોય તો એના પર્સનલી જે એની ડિઝાઇન હોય છે, એના લોગા હોય છે, એક એક દિવાલમાં આખું એક સંભાળીને એક ડિઝાઇન આખી તૈયાર કરી છે. બરોબર, અને એ આખું પેસ્ટિંગ ને બધું વ્યવસ્થિત કરી દઈએ. ઓકે, એટલે મેજર માની લો કોઈને ફોટો છે, હા, ફેમિલી ફોટો જ આખો વોલપેપરમાં કરવો છે તો થઈ જાય. હા, કસ્ટમાઇઝ જે બી આપણે પિક્ચર રાખો, ફેમિલી ફોટો હોય, કોઈ ભગવાનનો ફોટો છે, કોઈ કુદરતી દ્રશ્ય છે, કોઈ બી વસ્તુ થઈ શકે. એમાં નોન વૂન પેપર આવે વોલપેપરનું, એના ઉપર પ્રિન્ટ થાય છે, એમ્બોઝ વસ્તુ આવે છે, જે ઉપસેલી એમ્બોઝ કઈ, એ બધી વસ્તુ થઈ શકે, 3D બધું. હા, ઓકે, એટલે કદાચ તમે તમારો ફેમિલી ફોટો આપો તો એનું તમને વોલપેપર એ લોકો બનાવી આપે, તમે કયો એ સાઇઝનું, તમે કોઈ પણ ફોટો આપો, ખાલી ફેમિલી ફોટો નહીં, કોઈ પણ ફોટો આપો, એનું તમને એ લોકો બનાવી આપે વોલપેપર તમારી સાઇઝ મુજબ. સાઇઝ મુજબ જે કસ્ટમાઇઝ વોલપેપરમાં તમારે જે એક્ઝેક્ટ દિવાલની સાઇઝ છે ને, એ જ સાઇઝ સ્ક્વેર ફૂટમાં ગણાય આપણે. ઓકે, હા, દિવાલની સાઇઝ તમારે સ્ક્વેર ફૂટમાં ગણાય. હવે બહુ કંઈ જાજી કથા નહીં કરું, અને મેક્સિમમ ટ્રાય કરીએ તમને બતાવવાની કે સાહેબ પાસે જેટલી વેરાયટી પડી છે, બધી તો બતાવવી પોસિબલ નથી, કેમ કે તમે જુઓ આ પાછળ બધા આલ્બમ, એક એક આલ્બમની અંદર 100-100, 150-200 વેરાયટી છે, અને આખે આખી લાઈન આ ઉપર નીચેથી લઈ બધા આલ્બમ પડ્યા છે. આપણે અહીંયા ઉપર સૌથી પહેલાં જે એક આલ્બમ પડ્યો છે, આમાં આપણે સાહેબ તમારી રીતે બતાવતા જાઓ ને આપણે. અને આ જે આલ્બમ રહ્યો એની પ્રાઇસ રેન્જ એપ્રોક્સ કેવડી હશે? આ 2500-3000 રોલ આવશે. બરોબર, અને પ્લસ જે મજૂરી આપણે વાત થઈ 400 રૂપિયા પર રોલ એ રીતે. ઓકે, એટલે આ જે આલ્બમ રહ્યો આમાં મેજોરિટી 2500-3000 રૂપિયા વાળા રોલ જ છે આની અંદર. અને આ જે કઈ પેટર્નના છે આમાં મેક્સિમમ? આમાં 3D છે, રજવાડી છે, સ્ટ્રક્ચર છે, માર્બલ લુક છે, કોઈ જે આપણે કોથરાની જે ડિઝાઇન કહી ને, હા હા, એ ટાઈપની આમાં ડિઝાઇન છે. જ્યુટ કહેવાય, જ્યુટ ટાઈપનું વોલપેપરમાં આપણે આ માર્બલ લુક છે. હા, આ ટાઈપનું આવશે તમારે. અને આમાં માર્બલ લુક તો છે જ, પ્લસ એમ્બોઝ જે કહેવાય, રિયલ ઇફેક્ટ, ટચ ઇફેક્ટ જે આમાં ફિલિંગ જે આવે એ બહુ સરસ આવે છે. બરોબર, એટલે આ જે રહ્યું એમ્બોઝ ઇફેક્ટ આવે એ તમે અહીંયા આવીને જોવો અને હાથ ફેરવો તો જ એ વસ્તુનો અંદાજો આવે. ત્યાર પછી એમાં એમાં કોઈ ડિઝાઇન એની ઉપર આવે, ડિઝાઇન આ ટાઈપનો. બરોબર, એટલે એ ટાઈપનું મળી જાય લુક તમારે, આ રીતેનો દેખાશે. આ ટાઈપનો ફોટો હોય એટલે આપણને અંદાજો આવી જાય કે લગાવ્યો પછી કેવું દેખાશે. એક 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 વોલપેપરમાં બહુ જાજો ટાઈમ સ્પેન્ડ નહીં કરીએ એટલે તમને મેક્સિમમ બને એટલું બતાવી શકીએ પેટર્ન. આ બધી વોલપેપરની જ પેટર્ન, વુડન ટાઈપની ડિઝાઇન છે આ રીતેનું લાગે છે. આ 3D છે. આ 3D કોઈ આપણે સિલેક્ટ ડિઝાઇન કરેલી હોય, હા, અને એમાં ને એમાં ત્રણ દિવાલ બીજી કોઈ સિમ્પલ ડિઝાઇન કરી હોય એનું એનું બેકગ્રાઉન્ડ, તો એ ડિઝાઇન બી આપણી પાસે સાથે જ અવેલેબલ હોય છે. બરોબર છે, એટલે તમારે આ કોઈ ચારે ચાર દિવાલમાંથી ત્રણ દિવાલ આ પેટર્નની કરવી હોય, એકમાં આવું સ્ટ્રક્ચર વાળું કરવું હોય તો એવી બેની કોમ્બિનેશન બેનું કરવું હોય તો થઈ જાય સેમ કલરમાં. બરોબર છે, અને કોઈ ચિલ્ડ્રન રૂમ, કોઈ સ્પેશિયલ રૂમ બનાવતા હોય તો એનું બી આ રીતે આપણે સેટઅપ કરી શકીએ. કોઈ એક દિવાલ આવડીએ ડિઝાઇન કરી, કોઈ કસ્ટમાઇઝ કરી, અને બેકગ્રાઉન્ડ એક સિમ્પલ જે સ્ટ્રક્ચર કહેવાય એ રાખી શકાય એ રીતેનું. બરાબર છે, એટલે એ રીતનું કોમ્બિનેશન તમે કરી શકો. બાકી આમાં એ લોકો વોલપેપરના ફોટા અને વોલપેપર એ બે સાથે જ રાખેલું છે એટલે તમને અંદાજો આવે કે રિયલ વોલપેપર કેવું છે અને ફોટો કેવો છે. આ રિયલ વોલપેપર છે, આ ફોટો છે, આવી રીતના તમને બે હામ હામું દેખાતું હોય એટલે આપણને જોઈને અંદાજો આવી જાય. આ આખો 2500-3000 વાળો આલ્બમ છે. હા, બસ, એટલે આ ટાઈપની પેટર્ન તમને આમાં મળી જાય. પછી આના સિવાયના સાહેબ બીજા આલ્બમમાં આપણી પાસે બીજી કેટલીક વેરાયટી અંદાજે હશે? પછી આ આપણે જે ઓલું તમે કહેતા હતા કોથરા ટાઈપનું મટીરિયલ, આ એવું લાગે, એમાંય પેટર્ન છે, એમાંય અલગ અલગ ઘણા કલર છે એટલે કલર ઓપ્શન તો બધામાં તમને મળી જાય. પછી જેવું તમારે કલરનું કોમ્બિનેશન કરવું હોય તમારા ઘરમાં એ રીતના ઓપ્શન તમને બધા પોતાના ઇન્ટિરિયરના હિસાબથી કલર સિલેક્શન કરતા હોય છે. બરાબર છે, અને આપણે બી ફૂલ સપોર્ટ આપીએ છીએ કે ભાઈ આ રીતેનું કરો તો સારું લાગે, બધું એડવાઇસ આપણે આપી શકીએ. બરાબર છે. ત્યાર પછી આ ગ્રીનરી વાળું ગણાય ને દિવાલમાં આવું કંઈક શોખ હોય, આપણે બહારની દિવાલમાં હોય એવું લાગે વોલપેપરમાં, આ ટાઈપની કલર વેરાયટી પેટર્ન. અને આ ટાઈપની વસ્તુ આ જે નેચરલ લુક છે એ આપણે જનરલી છે ને એન્ટ્રી એરિયા હોય અથવા તો ડાઇનિંગ એરિયા હોય એમાં લાગ્યું હોય તો સારું લાગે.
બરોબર છે, એટલે મેજોરિટી તો એ લોકો તમે વોલપેપર પાસ કરો એના ઉપર, અથવા તો તમે જગ્યા કયો કે અમારે આ જગ્યા લગાડવું છે તો એ ટાઈપનું સજેસ્ટ કરીએ, એ લોકો જ તમને સજેસ્ટ કરે કે આ ટાઈપનું વોલપેપર એ જગ્યામાં સારું લાગે. તમારે બેડરૂમમાં લગાડવું છે કે ચિલ્ડ્રનના રૂમમાં લગાડવું છે કે બહારના એરિયામાં લગાડવું છે, કિચનમાં લગાડવું છે, જ્યાં લગાડવું છે આ એકદમ નેચરલ લુક આ ક્યાંક લગાવ્યું હોય રિયલ ઇફેક્ટ લાગે, બારીમાંથી બહાર જોઈને ડાયરેક્ટ સીધી ગ્રીનરી ખુલ્લી હોય એ જ ટાઈપનો. આપણે પિક્ચરમાં ઘણી વાર જોતા હોય એમ લાગે કે આ બારે હશે મોઢું કાઢે દિવાલે જ હોય એમાં ભટકાય, એટલે એ ટાઈપનો તમને લુક આમાં મળી જાય રિયલ લુક. આ તો ખાલી હજી એક જ આલ્બમની વાત, આના સિવાયનો બીજો સાહેબ હજી એકાદી બીજી વેરાયટી અને પેટર્ન, ત્યાર પછી આપણે બીજા આલ્બમમાં જોઈએ બીજી કેટલીક વેરાયટી. હા, અને એમાં આપણે લેશું ચિલ્ડ્રન રૂમને લગતા જે ક્યુટ કલર કહેવાય, પિંક છે, પર્પલ છે, અને અત્યારના જે રિયલ નવા કલર છે ગ્રીનરી એ બધા કલર આપણે લઈએ. એટલે આ ટાઈપના બધા ઓલમોસ્ટ કલર છે જે સોફ્ટ કલર કહેવાય, ચિલ્ડ્રન રૂમમાં આખું બેકગ્રાઉન્ડ તૈયાર કરવા માટે જો યુઝ કરી શકાય એ રીતે. બરાબર છે, ઓકે. આખું બેકગ્રાઉન્ડ જે લગાવ્યું હતું બારે જે હતા એ સિમ્પલ હતા, અહીંયા મોટા મોટા પીસ છે આખા આ ટાઈપનું જે આ ટાઈપનું અલગ અલગ ફૂલવાળી પેટર્ન ને બધી અલગ અલગ ડિઝાઇન આ બાજુ તમને લુક મળી જાય કે કેવું દેખાય છે. આપણે આલ્બમની શું રેન્જ છે? આલ્બમની છે 4000 થી 4500 આસપાસ થઈ જાય, 4000 ટાઈપની ડિઝાઇન. હા બરાબર છે, બાકી આ તમે જોતા જાઓ એક એક કરી, કેમ કે બહુ જાજી એવી પેટર્ન છે, બધા આલ્બમમાં બધી વસ્તુ દેખાડતું તો હાઈન પડી જાય તો વિડીયો પૂરો ન થાય એટલી પેટર્નું છે. ત્યાર પછી આના સિવાયની બીજી સાહેબ આપણી પાસે આમાં જ એક ચિલ્ડ્રનની છે આ ટાઈપનું યુઝ છે. ઓકે, આ ચિલ્ડ્રનના રૂમમાં તમારે લગાડવું હોય તો આ ટાઈપની મળી જાય, આ 4000 આસપાસની રેન્જ છે બધી. આપણે આપણે વોલપેપરમાં રેન્જ ક્યાંથી ચાલુ થાય છે? રેન્જ જનરલી છે ને 600 રૂપિયાના રોલથી ચાલુ થાય છે, અને અપરમાં તો છે 5500-6000 રોલ જે રોલમાં આવે છે. બીજો કોર્ક એન્ડ મીકા કરીને બી આવે છે, જે રિયલ સ્ટ્રક્ચર હોય રેતીના જે રિયલ ગોઠવીને જે બનાવેલું હોય એ છે, પ્લસ ઝાડવાની છાલ ટાઈપનું જે એમાં ગોલ્ડન ઇફેક્ટ આપેલી હોય એને જે કહેવાય એ બી આપણી પાસે છે. બરાબર છે, એટલે 600 રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે વોલપેપરની અંદર, પછી 5500-6000-7500 સ્ક્વેર ફૂટ સુધીની બી રેન્જ આપણે રાખીએ છીએ. ઓકે, એટલે આ જે ભાવ રહ્યો એ રોલનો ભાવ છે ને? હા, રોલનો ભાવ છે, રોલનો ભાવ છે. એક રોલ તમને કામ આપે, આગળ વિડીયોમાં ભાઈ કીધેલું છે એક રોલ એટલું કામ આપે. આ તો ચિલ્ડ્રન માટેનો આલ્બમ ને એની થોડીક વેરાયટી હતી. આ આપણે કહેવાય કે સ્કાય લુક, આપણને આકાશનો નજારો મળે. હા બસ, આ જે છોકરાઓને મનપસંદ વસ્તુ છે આ. ઓકે, આ એમાં કલર પેટર્ન છે, બ્લુ હતું, આ પિંક છે, આ બધી ચિલ્ડ્રન માટેની વેરાયટી છે. ત્યાર પછી આના સિવાયની છે બીજી આપણી પાસે યુનિક વેરાયટીમાં કાંઈ, આ જે 3D લુક કહેવાય. આ બધા 3D લુક ફ્લાવર્સ છે એ ટાઈપની બધા. ઓકે, આ 3 આમાં બધા 3D લુક જ છે? હા, 3D લુક છે બધા. આ બારે બધા સેમ્પલ પૂરતા આપેલા જ છે, આમાં કલર અને પેટર્ન કઈ ટાઈપની હોય અને અંદર એની અંદર રિયલ વોલપેપર આપેલા છે. આ બધા 3D લુક, આવું વોલપેપરને આવું લાગે, આ બધા વોલપેપરની જ વેરાયટી છે. માર્બલ લુક, આ માર્બલ લુક છે, આ ટાઈપનું તમને અહીંયા મળી જાય માર્બલ લુકમાં. આ બધી 3D જ પેટર્ન અને આ એમાં ને એમાં જ અલગ અલગ કલર. આમાં જે ગોલ્ડન છે આ એમ્બોસ છે આખું. હા, આ છે ફેબ્રિક ટાઈપનું ફિનિશિંગ લાવે છે આમાં. ઓકે, આ ગોલ્ડન પટારી એમ્બોસ કરેલા છે, એ તમને વિડીયોમાં તો ફીલ ન થાય પણ અહીંયા આવીને આપણે હાથ ફેરવીએ તો ખબર પડે કે આ વસ્તુ એમ્બોસ કરેલી છે. એટલે આ આ ટાઈપના વોલપેપર તમને મળી જાય, હજી આપણે રેતીનો ઢગલો કર્યો હોય એ ટાઈપનું. એમાં કલર કોમ્બિનેશન ઘણા બધા છે, એટલે તમારે જે ઇન્ટેરિયરમાં જે કલર મેચ થતો હોય 3D લુક જે કહેવાય એમાં ગોલ્ડન લાઈન બધી એમ્બોસ છે, અને દિવસના પ્રકાશમાં બી ઉઠાવ આપે જે આ સામેની સાઈડ જે ડિઝાઇન આપેલી છે. ઓકે, એ ટાઈપ આ સામેની દિવાલમાં જે લગાડેલું છે એ આ ટાઈપનો વોલપેપર લગાડેલો છે કે ત્યાં તમને જે ગોલ્ડન લાઇનિંગ જે ચમકતી હોય એ ટાઈપનો લુક તમને મળે. એમાં ને એમાં જ આ બધા અલગ અલગ કલર છે,
કલર આપણે આ બધી 3D જ છે એટલે ઓલા આપણે બોક્સ બોક્સ હોય છે આ એવું તમને લાગે આ એના ને એના કલર કોમ્બિનેશન અને જે આપણે રજવાડી લુક કઈ આ રજવાડી લુક બૂટા ટાઈપનું છે રજવાડી આ આપણે બૂટા ટાઈપનું આવો લુક દેખાય અને આ રીઅલ વોલપેપર બધી ડિઝાઇનમાં મિનિમમ 4 થી 5 કલર બધાના અવેલેબલ હોય છે બરોબર બધેમાં આવડા અલગ અલગ કલર એના આ બધે રજવાડી લુકના આની પ્રાઇસ રેન્જ આપણે રજવાડી લુકની ક્યાંથી ચાલુ થતી હોય છે 3,350 રૂ ઓકે 3,350માં રજવાડી લુક તમને મળી જાય બાકી આ 3D ની પેટર્ન એટલે એમાં બધેમાં 3-3, 4-4 કલર છે આ 3-3.5 બજાર કરતાં સૌથી અલગ કલેક્શન જે તમને જોવા મળશે તે આપણે અહીંયા મળશે એ રીતે હવે ત્યાર પછીનો આ બીજો આલ્બમ આમાં સાહેબ શું છે આપણે જે કોર્ક એન્ડ મીકા જે આપણે વાત કરી એ બધું જે ઓરિજિનલ દાણી જેમાં ચમક આવે જે આ છે જનરલી છે ને સોનીના રૂમ હોય છે એ ટાઈપમાં બધી યુઝ કરાય છે ઓકે એટલે આ ટાઈપની પેટર્ન તમને મળી જાય કે જે ડિસ્પ્લેમાં જે ગોઠવાય હા જ્વેલર્સમાં બધી ડિસ્પ્લેમાં તમે જોયું હશે હા હા એ બધી વસ્તુ તમે આ વસ્તુ મંદિરમાં પણ યુઝ કરી શકો કોઈ સ્પેશિયલ એન્ટ્રીમાં કોઈ ભગવાનનો ફોટો રાખ્યો હોય અથવા તો કોઈ એવો આર્ટ મૂકેલું હોય એની પાછળ બેકગ્રાઉન્ડમાં બી યુઝ કરી શકાય આ જે રહ્યું ને આ રેતીના કટકા ચોંટાડેલા હોય ને આ એ ટાઈપનો લુક મળે તમને આ આખો મોટો પીસ તમે અહીંયા આવો આ રેતી ચોંટાડેલી હોય ને આ બધી આ એવું લાગે આ એ ટાઈપની પેટર્ન છે આનો સાહેબ આપણે પ્રાઇસ રેન્જ ક્યાંથી ચાલુ થાય આવડા છે એ તમારે 220 રૂપિયા સ્ક્વેર ફૂટ અને 33 સ્ક્વેર ફૂટનો રોલ આવતો હોય ઓકે 33 સ્ક્વેર ફૂટનો રોલ આવે હાઈ રેન્જમાં જે કહેવાય ને ઓકે અને 220 રૂપિયા સ્ક્વેર ફૂટ આ બધી એની જ વેરાયટી છે તમારે જેવું કોમ્બિનેશન એવું તમને મળી જાય આ એક હારે બધી ડિઝાઇન એમાં જોઈ લો 220 રૂપિયા સ્ક્વેર ફૂટથી ચાલુ થાય પછી તમારે જેવડી સાઇઝમાં લગાવવું હોય એ સાઇઝમાં મળી જાય આ બધી એની જ પેટર્નો છે બધી બહુ જાજી પેટર્ન છે આ જે લીવ ઝાડવાની છાલ ટાઈપનું ઓકે હા આપણે ઝાડવાની છાલ પ્રીમિયમ કોર્ક કઈ ઓકે પ્રીમિયમ કોર્ક આ ઉપર લખેલું છે એ ટાઈપની પેટર્ન ના આનો પ્રાઇસ રેન્જ આ બસ ઈ જ છે પ્રાઇસ આ ઈ જ પ્રાઇસમાં મળી જશે એમાં અલગ અલગ ઘણી બધી પેટર્ન અને ઘણી બધી વેરાયટી સિલ્વર કલર રીઅલ નેચરલ વુડ કલર છે બધા બ્લેક બ્રાઉન રેડિયસ કલર એ બધા વોલપેપર એટલે તમને આ પ્રકારની એ ટુ ઝેડ વોલપેપરની વેરાયટી બધી વસ્તુ તમને અહીંયા મળી જશે આ બધી એની જ વેરાયટી છે આ અલગ અલગ બાકી તો તમને હાંગ પડીએ તમને જોઈ અને બતાવવું એટલું ઓછું છે આ તો આમાં 2 દિવસ આખો એક એક ફોટો જોતા જઈએ તો 2-3 દિવસ આરામથી નીકળી જાય આપણે એટલે બધા આલ્બમ બતાવવા પોસિબલ નથી મેક્સિમમ ટ્રાય કરીએ કે તમને બતાવીએ કે છતાંય તમારે કંઈ પણ ક્વેરી હોય તો આ તમને જે નંબર દેખાય એ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી લઈ શકો છો અને આના સિવાયનું આપણે સાહેબ આ સીલિંગનું જે છે હા આપણે આ મેટલ સીલિંગ છે 84C ઓકે હા આ ગેલ્વેનાઇઝમાં આવે છે એલ્યુમિનિયમમાં કરું તો એલ્યુમિનિયમમાં આવે છે પાવડર વુડન કોટિંગનું સેમ્પલ લઈ લીધું એટલે એ ટાઈપની તમારે સીલિંગ કરવી હોય તો એ લોકો સીલિંગ એ કરી આપે છે બંગલોઝમાં જે ઇન્ટિરિયર બારના લુકમાં જે વપરાય છે છતમાં ગેલેરીમાં છે કોઈ પાર્કિંગ રૂમમાં બી યુઝ કરી શકાય અને કોઈ છત ઉપર કોઈ ઝૂલા ટાઈપનું રાખવું હોય અને આખો જે સ્ટેપ બનાવેલો હોય છે એમાં આખો નેચરલ લુક આપણે આપવા માટે આપણે યુઝ થાય છે અને પ્લસ આમાં તડકાની વરસાદની કોઈ બી અસર નથી થતી મિનિમમ તમારે 35-40 વર્ષ આરામથી નીકળે સેમ ટુ સેમ જે લગાડી છે એ જ પરિસ્થિતિમાં તમે પાછું 30-35 વર્ષ પછી જોશો તો સેમ ટુ સેમ તમને જોવા મળશે નહીં કોઈ કલર ડલ પડે કારણ કે આનો જે ફિગર પડે છે ને એ ખુદ 200 ડિગ્રી ઉપર ટેમ્પરેચર ઉપર રાખ્યા પછી આનો ફિગર આની ઉપર પડે છે એટલે ઓલરેડી આપણે જે તાપની છે વધીને 50-60 ડિગ્રીએ વહી જાય તો એ કાંઈ તકલીફ પડે નહીં બરાબર છે એટલે એ પ્રકારનું સીલિંગનું એ લોકોનું કામ છે બાકી તમે અહીંયા આવશો રૂબરૂમાં તો તમને વધારે માહિતી બધી વસ્તુ વિશે મળશે વોલપેપર વિશે કે સીલિંગ વિશે તો આજના વિડીયોમાં આટલું જ કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો તમને કેવો લાગ્યો ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી ભારત માતા કી જય વંદે માતરમ